पालनपुर नगरपालिका में 484,000 की हाथ लारी दूड़खाई रही है। पालिका प्रमुख ने तो जाण ज नहीं, जयरे चीफ ऑफिसर कहे छे हाथ लारी कामदारों ने पसंद नहीं, अत्यारे तो सरकार पैसा थी खरीदेली लारी भंगार हालत में सड़ी रही है। पालनपुर शहर में कचराना कलेक्शन माटे गत वर्षे 84 हाथ लारी खरीदी कराई थी, जो कि आ हाथ लारी अत्यारे भंगार की हालत में पालिका संप में पड़ी है। पालनपुर शहर में कचराना निकाल माटे डोर टू डोर कलेक्शन कॉन्ट्राक्ट अपायो होवा छता गत वर्षे नगरपालिका द्वारा हाथ लारी खरीदाई थी, परंतु आ हाथ लारी कोई ज प्रकार उपयोग थयो नथी। तेम छता आ हाथ लारी भंगार बनी सड़ी रही है। एक तरफ कोरोना की महामारी में लोगों की हालत खराब है, त्यारे पालिका लोग पास थी वेरो वसूले छे, नल कनेक्शन कापे छे, अने सामे सरकार ना पैसा धूल धाणी थाय अने लाखों ना सामान सड़ी जाए, छता पण पालिका ने सरकार ना पैसा की कदर नथी। मित्रों जन्म्या त्यारथी जोईए छीए पालनपुर नगरपालिका नुं शासन, अहींया एकवार अहींया अमीरबाग खाते एक राउंड मारवानो थयो, आ जुओ तो खरी लाखों रुपियाना इक्विपमेंट जे सफाई काम माटे काम लागे एवा छे एमने पड्या पड्या सड़ी रह्या छे। नवा ने नवा, जूना पण नहीं, नवा ने नवा कचरा पेटीओ लाखों रुपयानी कचरा पेटी खरीदी है। केम? तो के गाम में सफाई करवानी है। गाम में सफाई ने कॉन्ट्राक्ट कोने आप्यो? तो के डोर टू डोर माटे अलग अलग आखी एजेंसी ने आपी दीधो है। करोड़ों रुपया एने पण चूकवाय छे, ए पोताना साधन लईने आवे छे, तेम छताय पण साफ सफाई माटे नगरपालिकाए अलग थी बीजी कचरा पेटीओ अहीं आगळ खरीदी करी छे, छोटा हाथी नी खरीदीओ करी छे। कोना माटे? अहीं पड़ी पड़ी बधुं सड़ी रह्युं छे, कारण के डोर टू डोर वाळो पोतानुं लईने आवे छे। हवे आ बधुं बेकार थई गयुं, હવે આ કરોડો રૂપિયાની સંપત્તિ અહીંયા પડી પડી બેકાર થઈ ગઈ, અને જેવું નગરપાલિકામાં આ રૂપિયા જે વપરાયા અને હવે રૂપિયા ખૂટશે એટલે આપણા ટેક્સના વધારે દેવામાં આવ્યા, 150, 600, 600, 3000 જેમ મનમાં ટેક્સ વધારી રહ્યા છે, અને પબ્લિક પણ બિચારી ઊંધું ગાલીને ભરી રહી છે। મિત્રો આપણે જાગવાની જરૂર છે। આખું રોડ ગંદ, આખું ગામ ગંદકીમાં ખદબદી રહ્યું છે, અને આ લોકો કોઈ પણ જાતની આવડત વગર માત્ર ને માત્ર પૈસા ભેગા કરવાના આશયથી જે તે રીતે અઢળ ખર્ચ પૈસા ખર્ચી અને જે તે વસ્તુઓ લઈ રહ્યા છે અને એની અનાવડતના લીધે આ વસ્તુઓ પડી પડી સડી રહી છે। સરકારના લાખો રૂપિયા પાલનપુર નગરપાલિકાના ગોડાઉનમાં ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ પાલનપુર નગરપાલિકાના પ્રમુખને જાણ જ નથી કે લોકોના પૈસાથી ખરીદેલો સામાન ભંગાર હાલતમાં છે। ગત વર્ષે વર્તમાન નગરપાલિકા પ્રમુખ પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હતા, આ ખરીદી તેમના જાણવામાં હતી, છતાં પણ આજે પાલિકા પ્રમુખે કહ્યું આ મામલો આજે જ મારા ધ્યાનમાં આવ્યો છે, અને તેમણે કહ્યું હતું કે હું આ મામલે તપાસ કરીશ અને હાથ લારીઓની રિપેર કરાવી તે ઉપયોગમાં લેવાય તેવી વ્યવસ્થા કરીશ। હવે એ લારીઓનું મારા હાલ ધ્યાનમાં આ વસ્તુ મારા ધ્યાન ઉપર આવી છે, તો હું એ સેનિટેશન શાખામાં એની તપાસ કરાવી અને શા માટે ઉપયોગમાં નથી લેવડાઈને કયા કારણ સર પડી રાખવામાં આવી છે એની તપાસ કરાવી અને જો એનું રિનોવેશન થઈને કામમાં લેવાય ઉપયોગમાં એ રીતના હું પગલાં લઈશ। પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન તો ચાલે જ છે, છતાં પણ હાથ લારીઓ ખરીદવાની ફરજ કેમ પડી? 84 લારીઓ લાખો રૂપિયાના ખર્ચે ખરીદી અને એક વર્ષથી આ હાથ લારીઓ ભંગાર હાલતમાં પડી રહી છે। ચીફ ઓફિસર કહે છે કે આ હાથ લારીઓ કામદારોને પસંદ નથી, તો શા માટે ખરીદી હતી? ત્યારે ચીફ ઓફિસરે પણ હવે પલટી મારી છે અને કહ્યું છે કે લારીઓને રિપેર કરાવી અને કામમાં લઈશું। નગરપાલિકા દ્વારા ગયા વર્ષે અંદાજિત એક વર્ષ પહેલાં સભા કામદાર મંડળની રજૂઆત અન્વયે અને એના પત્રને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા આ ખરીદી કરવામાં આવેલી હતી, અને તેઓને કામદાર મિત્રોને જે રીતની અનુકૂળ હોય એમના સાથે પરામર્શ કરીને જ આ ખરીદી કરવામાં આવેલી હતી અને એમને ઉપયોગમાં લીધેલી પણ હતી, અને હાલ જે પણ વિગત છે, જે પણ પ્રશ્ન થયેલો છે, તો કામદાર મિત્રો સાથે ફરીથી ચર્ચા કરી અને આ ફરીથી યુટિલાઇઝ કરી શકાય એવી હાલતમાં લાવી અને એમને સુપ્રત કરવામાં આવશે।